સર્વોપરી શરૂઆતમાં અનંતભુવનાથ ભગવાન સ્વામિનારાયણ તથા આપણા સર્વ કોઈના ગુરુ સનાતન ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય એકસો આઠ લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા આજે સુંદર મજાની કથા વાર્તાનો આપણને લાભ દઈ રહ્યા છે એવા સમર્થ પૂજ્ય સ્વામી એવા નિર્ભય સ્વામી તથા પૂજ્ય ભક્તિ સ્વામી પૂજ્ય શ્યામ સ્વામી પૂજ્ય પ્રગલ્ભ મુનિ પ્રગલ્પ સ્વામી તથા વાલા પાર્ષદો વાલા વાલા ભક્તોને જાજા કરીને જય સોમનાથ સુંદર પવિત્ર સ્થાન એવાય એમાં સુંદર મજાનો શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ ત્રિકાળદર્શી સદાનંદ સ્વામી રચિત એવો સુંદર મજાનો ગ્રંથ સત્સંગી જીવન ગ્રંથ સમય એવો ધનુર માસ અને માઘ માસની સંધિ બેયનો સંગમકાળ અને એમાંય ધર્મકુળની ગોદમાં જ્યારે ખેલવાની મોજ આવે તો કઈક જુદી જ આવે ને ફક્ત એવી પવિત્ર ભૂમિ છે સત્સંગી જીવન ગ્રંથની અંદર મહાત્મિક ગ્રંથની અંદર ત્રણ વખત એકને એક વાત આવે છે એક ને એક વાત ત્રણ વખત કે આ ગ્રંથનું જે શ્રવણ છે એ તો અનેક જન્મના પુણ્ય સંચિત થાય પછી આ ગ્રંથનું શ્રવણનો લાભ પ્રાપ્ત થાય ત્રણ વખત એક ને એક વાત બોલો તો કેટલી મોટી વસ્તુ છે ખરેખર આજ તો આપણે બધા આ ગ્રંથનું શ્રવણ કરી છે તો આપણા મોટા ભાગ નથી કેટલાય જન્મોના તમે તો જો કે ધામો ધામની અંદર કથા સાંભળી બહુ મોટા આપણા ભાગ છે મોટા ભાગ્ય તો આપણા એ છે કે જો કે દેવતાઓને પણ દુર્લભ એવો મનુષ્ય જન્મ મળ્યો એમાં ઇન્ડિયામાં મળ્યો અને એની અંદર એ ગુજરાતમાં ગુજરાતમાં બાપા ઘણા માણાના જન્મ મળ્યા પણ એમાં મોટી મોટી વસ્તુ હોય તો આ સત્સંગ મળ્યો આપણને સત્સંગ મળ્યો અને આપણી માટે તો સત્સંગ તો ભાઈ એ ઘણાને મળ્યો છે પણ આપણી માટે જે ચોખ્ખી સિદ્ધિ વસ્તુ સંપ્રદાયના સિદ્ધાંત મુજબના એવા આપણે ભગવાન સ્વામી નારાયણની સિદ્ધિ ગાદીના વારસદાર એવા આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ મળ્યા આપણા ગુરુ તરીકે અને તમામ ગુણ એમ કહેવાય ને કે તમામ જેની અંદર ધર્મ છે જ્ઞાન છે વૈરાગ્ય છે વજ્રમૃતિ આદિ કથાનું જે સુંદર મજાનું વિવેચન કરે છે ભળી એવી સુંદર સમજણ છે ગમે એવો માર માર કરતો આવતો હોય બાદ તો આવતો હોય તો એને એકદમ ટાટ શાંત કરી દે એવા આપણા લાલજી મહારાજ આપણને મળ્યા છે તો ભગવાન શ્રી આપણી માટે આ બધું ખરેખર ખબર નહી કે કયા આપણા પુ છે કેવા પુ છે કે જે આ અંદર ટીપમાં ટોપમાં ટોપ વસ્તુ એ ભગવાન સ્વામીને આપણને આપી મહારાજ વચનામ્રત માં એમ લખે કે આ બદ્રીકાશ્રમની ની સભા વેકુંઠ ની સભા ગોલોકધામની સભા એની કરતા પણ આ સત્સંગી ની સભાને હું અધિક માનું છું અધિક માનું છું આમાં તો તાલી નાની નો હાલ થોડીક વધારે તાલી પાડી પડે વાત છે ને એમાં જોર ક્યાં છે સત્સંગની વસ્તુ પર મહારાજ નો ટાર્ગેટ છે એની ઉપર જોર છે સત્સંગ જે આ મેળો છે એટલો ગજબનો મેળો છે આપણને એવો મોટી વસ્તુ હાથમાં એ તો આપણે એમને ગળથુથી મળી ગયો ને એટલે આપણે એની કિંમત નથી પણ મહારાજ એમ કહેતા હતા કે આ સભામાં આપણ સૌના નામ તેજો તન છે છટા છૂટે છે તેજની જાણે પ્રગટ્યા કોટી ઇન્દુ છે મહારાજ કે આ સભામાં આપણ સૌના નામ મહારાજ હતા એ વખતે એમ નહી હો અત્યારે પણ આપણને આપણી ખબર નથી આપણે આપણો મહિમા નથી આપણે કોણ મેળવું છે એનો મહિમા નથી હકીકતમાં મહિમા છે આપણે આપણે નથી નથી પણ જેવો જોઈ અંતરમાં જે હોવી વસ્તુ મહારાજ કે છટા છૂટે છે તે જાણે પ્રગટ્યા કોટી ઇન્દુ છે આ હરિભક્તો ના સંતોના રૂવાડે રૂવાડે કોટી કોટી સૂરજ ઉગે ને એવો પ્રકાશ થાય છે એમ ભગવાન કે છે મહારાજ કે આ દાદાનો દરબાર ને આ ઓરડા ને આ કાયમને દેખાતું નથી બસ આ અક્ષરધામ ના મુક્તો જ દેખાય બોલો અહીંયા એમ જ છે એટલે મહારાજે એ વચ્ચના માં પણ ઠેક ઠેકાણે લખી કાઢ્યું છો મહારાજ કે મહારાજે એમ કીધું કે આ સત્સંગની અંદર આ સત્સંગમાં પૈડોર્યો છે જેવો તેવો છે કે સત્સંગમાં ટકેવો નથી પણ છતાં એ રહ્યો છે તો એના મોટા ભારે પુણ્ય છે ભારે સંસ્કાર છે આમ મારાજી કીધું બોલો જે સત્સંગમાં ટકી જ ન શકે એવા એની અંદર સ્વભાવ પડ્યા છે છતાંય પણ પડ્યો છે ને ક્યાં વજન ક્યાં છે સત્સંગ ઉપર વજન છે એ સત્સંગ આપણને મળ્યો છે પર્વતભાઈ એટલે કે બહુ વાતો આપણે કરવી નથી પણ આની ઉપર વાત કરીને આ ટોપિક ઉપર ઈ સમજવા જેવી વસ્તુ તો ઘણી છે અને આપણો મહિમા વધારો છે ને આપણે અહંકાર વધારી દેવો છે એની માટે નથી સત્સંગનો મહિમા વધવાથી આપણને જે મહિલા છે ભગવાન સ્વામિનારાયણ એનો મહિમા વધે છે એ જેવા છે એમનું સ્વરૂપ જેવું છે એ આપણને સમજાય આપણને જે મહિલા છે આચાર્ય મારા કોણ છે એ સમજાય છે આપણને મળ્યા જે લાલજી મહારાજ એ કોણ છે એ સમજાય છે આપણને મળેલા સંતોષી કોણ છે એ વસ્તુનો મહિમા આપણને સમજાય અને આપણને મળેલા જે હરિભક્તો છે ને એ વસ્તુ શું છે અરે આ મહારાજ કે આ સાધુના જે ધર્મ નિયમ છે એ કોઈ જાણે ખાલી પાળવાનું નથી ખાલી જાણે ને તો એના બધા પાપ બળીને ખાખ થઈ જાય બોલો એવા તો એના નિયમ અમે બનાવ્યા છે અમે આ સાધુના નિયમ એ તો અક્ષરધામમાંથી લાવ્યા છે અક્ષરધામમાંથી ઈ સાધુના નિયમ એવા સાધુ હોય તો વર્તન કેવાય છે ઈ સાધુ જેનું પાલન કરતા તો સાધુ છે ના યોગે કરીને સત્સંગી સત્સંગી છે મહારાજ પર્વતભાઈ નો દીકરો કે મારે યાત્રા કરવા જાવ ચાર ધામ ની યાત્રા બધી કાશી કાંઈ બધે જવાનું હોય છે અને એ વખતે બરોબર સદગુરુ ગોપાળાનંદ સ્વામી ત્યાં પર્વતભાઈ ને એમ થયું કે મારો દીકરો આ બધા ગામમાંથી સંઘ લઈને જાય છે યાત્રા કરવા આ ગોપાળાનંદ સ્વામી આવ્યા છે આ એનો સમાગમ છે ક્યાં પર્વતભાઈ નો દીકરો આવીને એના પિતાને કહેવા માંડ્યા કે પિતાજી મારે યાત્રા કરવા જવું છે સંઘ જાય છે ને એટલે એટલે પર્વતભાઈ કે સારું પણ ગોપાળાનંદ સ્વામી આવ્યા છે એમના આશીર્વાદ લઈને પછી જઈએ આવું ગોપાલ સ્વામી ભાઈ ગોપાલંદ સ્વામીને દંડવટ કરે ને સ્વામી સ્વામીને વાત કરી કે મારે એક સંઘ અહીંયાથી થી જાય છે યાત્રા કરવા જાવ છું ચાર ધામની યાત્રા કરવા ગોપાલ સ્વામી કે સારું પણ ગોપાળાનંદ સ્વામી એ ચાલવા માંડ્યા એમાં સ્વામીનો પગ ઊંચો કર્યો સ્વામીએ તો એમના સ્વામીના ચરણ ઊંચો કર્યો એમાં સ્વામીના ચરણની રજની અંદર કેટલાય નાના નાના માણસો આવડતા હતા પરોત ભાઈ નો દીકરો જોઈ ગયો એ કેવા માંડ્યો કે સ્વામી સ્વામી આ તમારા ચરણ ની અંદર નાના નાના માણસો આળોટે કોણ છે નથી ખબર કે ના તા તો કે બધા અડસઠ તીર્થો અહીંયા આવે પણ સ્વામી તમારા ચરણની ની રજ ની અંદર કે આ કે જે બધાય પાપ હોય એ પાપ ધોવા માટે ગંગામાં ગોદાવરીમાં બધાય નાવા જાય પાપ ધોવા જાય પણ એ બધા તીર્થ હોય એ પાવન થવા માટે અમારા ચરણની રજની અંદર આળોટવા આવે છે ભરોજભાઈ નો દીકરો વિચાર કરવા માંડ્યો કે હું યાત્રા તીર્થ યાત્રા કરવા અહીંયા પાવન થવા જાઉં અને એ બધા અહીંયા આવે છે સ્વામી તમારા ચરણમાં અડસઠ તીર્થો સ્વામી કે મારા ચરણમાં અડસઠ તીર્થ એમ નહીં તારા બાપના ચરણમાં અડસઠ તીર્થ છે શું કહો છો આગ જા ઘરે જઈને અને ઘરે જઈને પર્વતભાઈ હતા અને પર્વતભાઈ જ્યાં પગ ઊંચો કર્યો ત્યારે એમના ચરણના રજની અંદર એ અડસઠ તીર્થો આળોટતા હતા કે ટિકિટ કેન્સલ કરાવી હવે ક્યાંય જવું નથી સમજાય છે ને આ વાત ઘરમાં જ હતા ઘરમાં જ પણ ઓળખી નહોતા શીખા કે ઘરમાં કોણ મુક્ત બેઠું છે એ વાલા ભક્તો આપણી પાસે બધુંય ભગવાન શ્રીની એટલી ટોપ વસ્તુ આપી છે એટલી ટોપ કે આથી પર કોઈ વસ્તુ જ નથી આખા આખા દુનિયાની અંદર ભારતની અંદર ગુજરાતની અંદર કદા કદાચ કેટલી મોટી ભગવાને આપણી ઉપર કૃપા કરી છે કે આ વસ્તુ એટલી સુંદર મળી છે બસ જતન કરીને રાખવાની જરૂર છે અને વાલા ભક્તો વિશેષ વાત તો કહેતા એટલી વાત કહું કે આપણી દ્રષ્ટિ કઈક ખામી રહી જતી હોય આપણા માથે આવી વસ્તુ મહિલા પછી પણ કઈક ખામી રહી જતી હોય આપણી વસ્તુ આમ કોક ના દો છે તો આમ આપણી નજર આમ જોવાની આનામાં ભૂલશે આનામાં ભૂલશે પણ કાંઈક આપણી એવી ભૂલ ન રહી જાય કે જે ભગવાનને નો ગમતું હોય એ થોડુંક આમ પણ જોવાની જરૂર છે કે મારામાં કઈ ખામી નથી રહેતી ને ભગવાને મને જે કઈ મોક્ષ માટે જે જે સાધનો આપવા જોય એ તમામ સાધનો મને આપ્યા છે કોઈ વસ્તુની ખામી ભગવાને નથી આપી કઈક મારામાં તો ખામી નથી રહી જતી ને મારામાં ગોટાળો ભૂલ મારી તો નથી રહી જતી અને વાલા ભક્તો એક વાત નક્કી છે બહુ પાછા એવાના યોગથી વસ્તુ સરસ મળી છે પણ કાંઈક એવી પ્રકૃતિથી કોઈ કેવા માણસોના સંઘ થી કે કોઈ એવી વ્યક્તિઓથી આપણને ક્યારેક ક્યારેક એવું શું છે કે બીજાનું કઈક ઉખેડવાની ઉપડી કહેવાય બીજાનું કોઈનું કઈ બોલવું બીજાનું કોઈનું સાંભળવું કે બીજાનું કોઈનું વિચારવું એ પણ આપણા અહમને બહુ મોટું પોષણ મળી રહેશે ઈનડાયરેક્ટલી પણ આપણા અહમનું પોષણ જ છે માટે કોઈનું ન જવાય મોટામાં મોટી બ્રેક મોટામાં મોટું વિઘ્ન આપણા મોક્ષમાં જો કોઈ હોય ને તો એ બીજાનું જોવું એ જ છે માટે કોઈનું જોવું નથી જેનું જે હોય આપણે તો ટોપ મેળવ્યું છે ને કોઈનું કાંઈ ભૂંડું બોલવું નથી કોઈનું સાંભળવું નથી કોઈનું વિચારવું નથી અને એક વાત નક્કી છે કોઈનું અયોગ્ય આચરણ થઈ ગયું હોય કોઈનાથી કોઈ હરિભક્તોમાં કે કોઈ સાધુમાં કે કોઈનું કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય સત્સંગમાં ન ઘટે એવું આચરણ થઈ ગયું હોય તો એવું કોઈ દિવસ એ વાતને ફોરવર્ડ ન કરાય એનું કારણ એ છે કે ભગવાન સ્વામિનારાયણનો અંતરમાં એક અભિપ્રાય હતો કે જે મારો જે મારું સ્વરૂપ છે એ મારા સંતો દ્વારા હું ગામો ગામ ઠેર ઠેર અજ્ઞાની જીવાત્માની પાસે હું ફેલાવું અને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવું જેથી કરી અનેકના મોક્ષ થાય અર્થાત આ આ સંપ્રદાયને ભગવાનના સ્વરૂપને અનેક સુધી પહોંચાડવા માટેનો મહારાજનો ઈરાદો હતો મહારાજ લક્ષ્ય હતું મહારાજનો ઉદ્દેશ હતો કઈક આપણાથી કોઈ ગલત એવી ભૂલ ન થઈ જાય કે કોઈકના ના યોગ્ય આચરણથી જેને આપણે એના મેસેજને ફોરવર્ડ કરવાથી ભગવાન સ્વામિનારાયણના મહિમાને કોઈકની પાસે જતાં જતાં અટકાવી ન લઈ કોઈને ભગવાનના સ્વામિનારાયણના સંપ્રદાયમાંથી કે સ્વામિનારાયણના મહિમાથી એનો પાછો પગ પડી જાય એવું આપણાથી કોઈથી થાય નહીં એવું વિચારવું જોઈએ માટે મહારાજનો એવો સંદેશ અને એક વાત નક્કી છે કે જેટલી જેટલી વસ્તુ કોઈકના અયોગ્ય આચરણની વસ્તુ છે એ મેસેજ છે એને જેટલું જેટલું ફોરવર્ડ કરી વાતને ફોરવર્ડ કરી કે મોબાઈલ દ્વારા વ્હોટ્સઅપ દ્વારા એને મેસેજને ફોરવર્ડ કરી તો જેનું જે કોઈ પાપ છે એ પાપ આપણને વળગેશ જેટલું ફોરવર્ડ કરો એટલું પાપ એ શુદ્ધ થાય અને આપને વળગેશ અને ભક્તો કોઈ અયોગ્ય આચરણ વાળી વાત જાણી રાખવું જોઈએ કોઈ એવો ભક્ત હોય કે કોઈ અયોગ્ય સાધુની સાથે કોઈ અયોગ્ય હરિભક્તની સાથે જોઈન થતો હોય અને એનું આચરણ કાંઈ એવું બરોબર ન હોય તો એને એટલી હિટ આપવી પડે કે ભગત જોજે તું અહીંયા જાશ પણ મોક્ષ માટે તું જાતો હોય તો આટલું વિચારજે ખાલી એટલી વાત કરે કહેવાય પરંતુ કોઈ વિશેષ વાત કે સત્સંગમાંથી પડી જાય કે કોઈની પ્રત્યે ધૂણા થાય એવી વસ્તુ ન કરાય માટે વિશેષ વાત કાંઈક એવી ભૂલ હોય તો એવી વસ્તુને આપણે ફોરવર્ડ ન કરી બસ મહારાજ આવો સુંદર સત્સંગ આપ્યો છે આવા મહારાજ મિલા છે આવા સંતો આવા આચાર્ય મહારાજ આવા લાલજી મહારાજ બસ એના ગુણગાન ગાયું અને આમ નામ જેમ સ્વામી આપણને કથા વાર્તા કેટલી સુંદર કરાવે છે માર્કંડી મુનિના ચરિત્રો દ્વારા કેવા આપણે રસબસ કરી દે છે બસ આવા ચરિત્રોથી મહારાજની મૂર્તિમાં બસ રસબ થઈ જવાય છે ને બસ આપણું કામ પૂરું થઈ જશે બસ જાજુ વિશેષ કરવાની જરૂર નથી બસ આવી રીતે જેમ અત્યારે આપણે આ કથા વાર્તાના માધ્યમથી કે આપણે આ ધર્મ કુળના ખોળાની અંદર રહી અને એટલી આપણે કહેવાય ને ખોળા ખૂંદી છીએ રમત કરી છીએ એક આનંદ કરી છીએ બસ આવી જ રીતે આનંદ આનંદ કરતાં કરતાં અંતકાળે પણ ભગવાન શ્રીરીના ચરણની અંદર અક્ષર અક્ષરધામની અંદર ભગવાન શ્રીરીના સાનિધ્યમાં તે આવી રીતે આનંદ કરતાં કરતાં ભગવાન શ્રીરીના મૂર્તિના આનંદે આનંદિત થઈ એટલું કહી અને મારી વાણીને વિરામ જય સ્વામી વા ભક્તજનો પૂજ્ય નિષ્કામ સ્વરૂપ સ્વામીએ જોરદાર ટકોર કરી કે મોક્ષના માર્ગમાં વિઘ્ન ન થાય એનું ખાસ અનુસંધાન રાખવું આપણે વિઘ્ન ન થાય એ તો અનુસંધાન રાખવાનું છે પણ બીજાને વિઘ્ન ન થાય એ પણ અનુસંધાન રાખવું બે વાત જોરદાર બતાવી ભગવાનનો મહિમા કેવાય એટલો કેવો ભગવાનના ચરિત્રો કેવા ભગવાનને વિશે જોડવા સાચી સત્ય સનાતન હકીકત બતાવી વગેરે વગેરે એના દ્વારા જીવાત્માના મોક્ષનું પોષણ થાય છે એવી જોરદાર વાત બતાવી ભગવાન શ્રી હરિએ મોટો બેનિફિટ આપ્યો છે કે એક જીવાત્માને ભગવાનને માર્ગે ચડાવે તો એક બ્રહ્માંડ ઉગારે એવડું મોટું ફળ ભાઈ ફળ આપણે મોટા મોટા જોયા હોય તો કેવડા જોયા હોય તરબૂસ મોટા મોટા આવડાઅડા કદાચ આપણે જોયા હોય એનાથી મોટું ફળ તો કદાચ નહીં પણ મહારાજ કે એક બ્રહ્માંડ જેવડું ફળ એક જીવાત્માને ભગવાનને માર્ગે ચડાવે તો એક બ્રહ્માંડ જેવડું ફળ ભાઈ મોટામાં મોટું ફળ તે ખાધા જ કરો ને અક્ષરધામમાં બેઠા બેઠા ખૂટે ને એવડું ફળ ભાઈ સમજ્યા એટલે એવી રીતે સ્વામી કીધું કે ભાઈ ભગવાનને માર્ગે જો કોઈ જતો હોય એને કાંઈ એવી ખોટી આડીઓળી વાતો કરીને એને કાંઈ અવગુણ અભાવ આવે ને એ જો પાછો પડી જાય તો એ મોટું જબરું ફળ આપણું સડી જાય પાછું બગડી જાય એટલે બહુ મહત્વ